भारत सरकार द्वारा देशना विविध क्लस्टर्स में ऊर्जा बचत तथा तेना कार्यक्षम वपराश बाबतना प्रोजेक्ट चलावामां आवी रह्या हता। ते अनुसंधाने ब्रास सिटी जामनगरना रास उद्योगमां ऊर्जा बचत अने तेना कार्यक्षम वपराश माटेनी मिनिस्ट्री ऑफ पावर युनिडक तथा बीरे एफ एनर्जी एफीएनसी द्वारा जामनगर केटेगरी ओनर्स एसोसिएशनना सहयोगथी एक प्रोजेक्ट चलावामां आवी रह्यो छे। आ प्रोजेक्ट सफलतापूर्वक पूर्ण थता मिनिस्ट्री ऑफ पावर तथा मिनिस्ट्री ऑफ एमएसएमई तथा अन्य विभागोना उच्च अधिकारीओनी उपस्थितिमां राज होटल ओब्रॉय नवी दिल्ली खाते एवोर्ड वितरण समारोहनुं आयोजन करवामां आवेल हतुं। अहेवाल पराक्रमसिंह राणा जामनगर। 2011 થી અમારો આ પ્રોજેક્ટ ઇનિડો અને એનર્જી એફિશિયન્સી સાથે અને અલગ અલગ સંસ્થાઓ સાથે અમારો આ પ્રોજેક્ટ ચાલતો હતો અને એની પૂર્ણ થતા એ લોકોએ અમને જામનગરના જે સહયોગ અને જામનગરની અંદર જે 10 વર્ષની અંદર સારું કાર્યમાં અમારો સાથ અને સહયોગ મળ્યો એ બદલ અમને એવોર્ડ આપેલો હતો। એમાં અમે ને મારા સેક્રેટરી શ્રી મનસુખભાઈ સાવલા સાથે દિલ્હી હોટલ ઓબેરોયમાં ઇનિડો અને અલગ અલગ સંસ્થાઓના અધિકારીઓના હાથે અમને આ એવોર્ડ મળેલો છે। એ અમારા જામનગર ફેક્ટરી એસોસિએશનના સર્વે સભ્યો, મારા કારોબારી સભ્યો અને પૂર્વ પ્રમુખશ્રીઓ બધાનો આમાં હિસ્સો છે અને એ ગૌરવની વાત છે જામનગરની ઇન્ડસ્ટ્રીઝ માટે કે જ્યારે આ એવોર્ડ એનર્જી એફિશિયન્સીનો જે કાર્ય માં જે વસ્તુઓ હતી એની અંદર પૂરો સહયોગ આપી અમારા એક એક કારખાનેદારોને એનો પૂરેપૂરો લાભ લીધો છે અને એનાથી ઘણો બેનિફિટ અમારી ઇન્ડસ્ટ્રીને મળ્યો છે। એટલે અમારા બધા માટે આ ખુશીનું એક અવસર છે અને આ એવોર્ડ ફેક્ટરી ઓનર્સના હર સભ્યનો છે, હર કારોબારીના સભ્યોએ આવી જાય, બધા સભ્યો આવે એટલે અને બહુ બધા માટે આ ખુશીનો એક અવસર છે। ના 100% અત્યારના સમયમાં જે બ્રાસ પાર્કનું વિઝન એટલે આજે જામનગરને બ્રાસ સિટી કહેવામાં આવે છે અને જામનગરની અંદર ક્વોલિટીમાં જે ઇમ્પ્રુવમેન્ટ છેલ્લા 5-6 વર્ષથી આ જ્યારે વીએમસી અને સીએનસી મશીન આવ્યા અને અત્યારે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનમાં ટૂંક જ સમયમાં વીએમસી અને સીએનસીનો ટ્રેનિંગ ચાલુ થાય છે, જે ન્યારા અને સરકારશ્રીના એક પ્રોગ્રામના નેજા હેઠળ અત્યારે એના મશીનનો ઓર્ડર દેવાઈ ગયો છે અને નજીક સમયમાં જાન્યુઆરીના એન્ડ સુધીમાં અમે આ વીએમસી અને સીએનસીના ક્લાસીસ ચાલુ કરશું અને એનો બેનિફિટ અમારી ઇન્ડસ્ટ્રીને બહુ જ જબરો મળશે। અંદાજિત 8,000 યુનિટો અમારા જામનગરની અંદર છે અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ થઈને 3.5 લાખ લોકોને રોજીરોટી આપતો આ બ્રાસ ઉદ્યોગ છે અને ચશ્માના ઇંજીસથી લઈ અને પ્લેન પાર્ટ સુધી જામનગરની અંદર બને છે। યુરોપથી લઈ અને આરબ કન્ટ્રી કયો કે આફ્રિકન કન્ટ્રીઓ કયો એમાં બધી જગ્યાએ જામનગરનું બ્રાસ પાર્ટ જાય છે।